राजकोट जिल्लाना ધોરાજીના વોર્ડ નંબર 4 અને સરદાર ચોક નજીકમાં ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાઓથી મહિલાઓ ત્રસ્ત પીવાના પાણી પ્રશ્ને મહિલાઓમાં તથા સ્થાનિક લોકોમાં રોષ ધોરાજી સરદાર ચોક અને વોર્ડ નંબર 4 માં ઘણા સમયથી પીવાના પાણી માટેની પાયાણા જોવા મળે છે આ વિસ્તારની મહિલાઓ લાલઘુમ થઈ ગયેલ અને નગરપાલિકા તંત્રને અનેક વખત રજૂઆત કરેલ પણ કોઈ નિરાકરણ આવેલ નથી અને હાલભર ઉનાળામાં જ પીવાના પાણી માટે આ વિસ્તારના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી વોર્ડ નંબર 4 અને સરદાર ચોક નજીક આવેલા 40 થી વધારે ઘરો આવેલ છે પણ પીવાના શુદ્ધ પાણીનો સ્થાનિક લોકોમાં જોયું જ નથી હાલ વેકેશન દરમિયાન બહારથી મહેમાનો આવવાથી પીવાના પાણી માટે સ્થાનિક લોકોને બહારથી પીવાના પાણીના ટેન્કર મંગાવીને સ્વખર્ચે રૂપિયા 600 આપીને પાણી મંગાવવાની ફરજ પડેલ ત્યારે આજ રોજ વોર્ડ નંબર 4 અને સરદાર ચોકની મહિલાઓએ રોષ ભરાયેલા હોવાથી થાળી વેલણ વગાડીને પોતાનો રોષ વ્યક્ત કરેલ અને પાણી આપોના નારાઓ લગાડીને સૂત્રોચ્ચાર કરેલ હતા અને તાત્કાલિક પીવાના પાણી આપો તેવી માંગ કરેલ હતી જોસનાબેન કિશોરભાઈ વાઘડિયા ધોરાજી વોર્ડ નંબર 4 માંથી બોલું છું હું સરદાર ચોક પાણીનો પ્રશ્ન છે જ વર્ષો થયા એવું નથી કે હમણાં એક જ વર્ષ થયા છે વર્ષો ડેમોના ડેમો ભર્યા છે છતાં પાણી આપતા નથી કરવાનું શું છે એને એ લોકો કરે છે શું ખબર જ નથી પડતી અને અમારી ફરિયાદ સાંભળતા નથી બિલ તો વર્ષો ને વર્ષો અમારે અને બિલ નો આપીએ ત્યારે રેડિયો ફેરવે જાહેરાત આપે બિલ ભરી જાઓ બિલ ભરી જાઓ બિલ નો ભરી તો ઘરે આવે ડબલ બિલ આપે વ્યાજ સહિતનું બિલ આપવું પડે છે અમારે તો એ લોકો અમારી ફરિયાદ પાણી તો આપતા નથી અમારી ફરિયાદ અમારી સાંભળતા નથી કરવાનું શું અમારે અને અમારી ઘરે અત્યારે ઉનાળામાં દીકરીઓ આવી હોય બહેનો આવી હોય વેકેશન કરવા આવ્યા હોય તો અમારે પાણીનો પ્રશ્ન એટલો મોટો થાય છે કે વાત કરવામાં બે દિવસે ટેન્કર નખાવા પડે છે રૂપિયા 600 નું આખી શેરીના માણસો નખાવે અમે 30 થી 35 ઘર એક શેરીમાં છે આ વિસ્તારમાં અલગથી પાણી આપે ને આ વિસ્તારમાં નવી લાઈનનું પાણી ચાલુ કરે એવી અમારી અરજી છે અમારી ફરિયાદ છે એવી અંશિયાબેન સુરેશભાઈ ગોહિલ અમારે પાણીની તકલીફ છે અને કાયદા વિરુદ્ધ કર્યું પાણી બોલવા દો બે પાણીની તકલીફ છે અમારે તો બસ અમારે 30-40 વર્ષથી અમે થોડાક દિવસે જાય છે તો બે દિવસે અમે જાય ત્યાં લગી અમને પાણી આપે છે પછી હોય નહીં એમને દેશે અને અમે બધા બિલ ભરીએ છીએ તો અને 600 રૂપિયાના ટેન્કર અમે નખાવીએ તો એ ભાઈ એનું પૈસાનું અને બિલ ભરવું તો એ વેરા આ પાણી નળ કનેક્શનના પાણીના બિલના ગેસ છે તો અમે એ ભરીએ છીએ ને એ ન ભરતા હોય તો ઠીક છે અમારે 40 વર્ષથી અમે થોડાક દિવસ બધે જાય છીએ અમે પુરુષોએ અમારા જાય છે આ એરિયાના અને બૈરાઓએ જાય છે અને અમે જઈ ને નગરપાલિકામાં તો તઈએ બે દિવસથી સારું પાણી આવી દીધું તો તઈએ કેમ ના નળ તઈએ લાઈન નથી તૂટેલી અને પછી કે લાઈન તૂટેલી છે અને ગમે એને બધાને કહી રહ્યા કે થઈ જાહે એમ જ કહે છે બધા છે અને જેતપુર રોડ સરદાર ચોક પાછળનો વિસ્તાર આજે અમારે વર્ષો થયા પાણીનો પ્રોબ્લેમ છે છતાં અમે ઘણીવાર રજૂઆતો કરી નગરપાલિકાએ ગયા રસ્તા રોક્યા દિવાળી પછી અમને પોલીસ પકડીને પોલીસ સ્ટેશને લઈ ગઈ કોઈ નગરપાલિકાવાળા કે સુધરાઈવાળા કે કોંગ્રેસવાળા કોઈ છોડાવા આવ્યા નહીં અને અમારા ઘરના આવ્યા અમને લેવા અને પછી પાણીની રજૂઆતો અમે ઘણીવાર કરી કોઈ સાંભળતું નથી અમારી રજૂઆત અને કોઈ જોવા પણ નથી આવતું જ્યારે કહી ત્યારે એમ કે અમે લાઈન ખોદવાનું કાલે ચાલુ કરશું બીજી લાઈનમાં પાણી આપશું છતાં કોઈ કંઈ કરતું નથી પછી કાલે જ રજૂઆત કરી હતી કે તો કે પાણી અમે નવી લાઈન નાખશું તો આજે કીધું તો કે આજે રજા છે તો કાયમે શું 30-40 વર્ષથી આની આ વાત કરવાની અને કોઈ જવાબદારી લેતું નથી અને અમે બધા વેરા પણ ભરીએ છીએ તો આ પબ્લિકના પૈસાથી જ આ કામ બધું થાય છે અને અમુક વિસ્તારોમાં ફિલ્ટર પાણી આપે છે અમારા વિસ્તારમાં પાણી દોરું આવે છે અમે અઠવાડિયામાં 2-3 વાર અમે પાણીના ટેન્કરો મંગાવીએ છીએ ઘરે ઘરે તમે આ રોડના માણસોને પણ પૂછો કે અહીંયા આ ગલીમાં ટેન્કર આવે છે કે નહીં અમારે અહીંથી 15-20 ઘર આજે 30-40 વર્ષથી હેરાન થાય છે છતાં કોઈ જવાબદારી લેતું નથી તો હવે અમારે શું કરવાનું